નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનો અધિક સ્વાગત છે મિત્રો તમારા ધોરણ સાતની અંદર ગણિતનું જે વાર્ષિક પરીક્ષાનું મિત્રો પેપર છે તો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તે પહેલાં જો ચેનલ પર નવા છે તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેશો અને બીજી વાત કે અન્ય વિષયના જો તમારે પેપર સોલ્યુશન જોઈએ છે આઈએમપી ક્વેક્શન કે જે પણ જોઈતું હોય આપણા વોટ્સએપ ટેલિગ્રામમાં પણ જોઈન થવું હશે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનનો લિંક મળી જશે ત્યાંથી તમે અન્ય પેપરના સોલ્યુશન પણ સરસ રજા મેળવી શકશો પીડીએફ વગેરે બધું જ મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ મિત્રો ત્રણ કલાકનો સમય આપવામાં આવશે એસી ગુણનું પેપર રહેશે સૌ પ્રથમ જોડકા છે જોડકાની અંદર છે કે વર્તુળનું ક્ષેત્રફળ તો સામે જવાબ આવશે પાય આરનો સ્ક્વેર એટલે કે ત્યારબાદ છે ત્રિકોણનું ક્ષેત્રફળ તો જવાબ આવશે એક ભાગ્યે બે બી એચ ત્યારબાદ છે લંબ ચોરસની પરિમિતિ તો જવાબ આવશે ટુ કૌશમાં એલ પ્લસ બી ત્યારબાદ છે વર્તુળનો પરિઘ તો જવાબ આવશે ટુ પાય આર ત્યાર બાદ છે લંબચોરસનું ક્ષેત્રફળ તો મિત્રો તમારે અહીં પાંચમાં અંદર જવાબ આવે છે બે એટલે કે એલ ગુણ્યા બે ત્યારબાદ છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે એલ ગુણ્યા સોરી બી ગુણ્યા એચ આ પ્રમાણે થશે આગળ છે તો મિત્રો તમે જો ચેનલ પર નવા છો તો એ ફટાફટ સબસ્ક્રાઈબ તો કરી દેશો પરંતુ વિડીયોને લાઈક પણ કરી દેશો જેથી કરીને તમારા જે છે આ તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દઈશો આગળ છે દરેકના એક ગુણ રહેશે માગ્યા મુજબ જવાબ આપો બસો પચાસના પંદર ટકા તો બસો પચાસ ને પંદર ટકા સડત્રીસ પોઈન્ટ પાંચ થશે ત્યારબાદ છે માગ્યા મુજબ જવાબ દરેકના ત્રણ કોણ છે નીચે દરેક ઘન આકાર માટે એક બે અને ત્રણમાં ત્રણ દેખાવ આપેલ છે આ પ્રમાણે દેખાવ છે દરેકનો ઉપરનો સામેનો અને બાજુનો દેખાવ શોધો તો આ પ્રમાણે જે થશે તો કે જે અહીં આપેલો છે તો કે પહેલાં નંબરે છે તો કે આ સામેનો દેખાવ છે આ છે તો કે બાજુનો અને આ જે છે ઉપરથી આ રીતે દેખાઈ શકે છે માગે મુજબ જવાબ આપવાના છે દરેકનો એક ગુણ ઊભી પરાવર્તિત સમિત હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો તો કે એચ આઈ એમ ઓ યુ વી ડબલ્યુ એક્સ અને વાય ત્યારબાદ છે આડી પરાવર્તિત સમિત હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો તો કે બી સી ડી ઈ એચ આઈ ઓ અને એક્સ માગે મુજબ જવાબ લખો દરેકના ત્રણ ગુણ છે તેની અંદર પહેલો છે છ સેમી ચાર સેમીને બે સેમી માપવાળા લંકરની ત્રણ જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવવાની છે તો ચાલો જોઈએ તો મિત્રો આ પ્રમાણે થશે સૌપ્રથમ છે છ સેમી ત્યારબાદ ચાર સેમી અને બે સેમીની આ પ્રમાણે આકૃતિ બનશે કોયડા ઉકેલો એકવીસ સેમી ત્રીજાવાળા પૈડાને બ ને સોરી તેરસોને વીસ સેમી અંતર કાપવા કેટલા આંટા ફરવા પડશે તો તેની અંદર જવાબ આપણે જશે તો દસ આંટા તેની અંદર ફરવા પડશે એક લંબચોરસ પ્લોટની લંબાઈ ચાલીસ મીટર અને પહોળાઈ છે છે મીટર આ પ્લોટની બહાર ફરતે ચારે બાજુ મીટર લંબાઈનો રસ્તો છે તો તો રસ્તાનો ક્ષેત્રફળ શોધો કે સ્ક્વેર એસી સે એસી મીટર લંબાઈ અને ચાલીસ મીટર પહોળાઈને લંબચોરસ બાગમાં તેની બાજુએને સમાંતર બે રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે આ રસ્તાની પહોળાઈ પાંચ મીટર છે આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટર પચાસ રૂપિયા થાય છે તે પ્રમાણે કેટલો થશે તો કે અઠ્યાવીસ હજાર સાતસો પચાસ થશે માગ્યા મુજબ લખવાનું છે દરેકના બે ગુણ છે એક જેમ ચાર આપેલ દરેક ગુણોત્તરના પદોની ટકાવરી બદલો પહેલા ભાગ તો કે ટકા વીસ અને બીજા ભાગ ત્યારબાદ છે મેં એક ટીવી રૂપિયા દસ હજારમાં ખરીદ્યું વીસ ટકા નફો મેળવી તેને વેચી દીધો તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો કે બાર હજાર કારણ કે વીસ ટકા લેખે બાર હજાર રૂપિયા મળશે ત્યારબાદ છે આગળ છે કે એમીના રૂપિયા બસો પંચોતેરમાં એક પુસ્તક છે પંદર ટકા નુકસાન વેઠી વેચે છે તો તેણે પુસ્તક કેટલામાં રૂપિયામાં વેચ્યું હશે તો બસો તેત્રીસમાં માં વેચ્યું હશે ત્યારબાદ છે મુઘલ સોરી મુદ્દલ બરાબર રૂપિયા પંચોતેરસો એટલે કે સાત હજાર પાંચસો વાર્ષિક વ્યાજનો દર પાંચ ટકા રકમનો ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો તો આઠ હજાર પચીસ તે જ રીતે જે છપ્પન હજારનું કેટલા ટકાના વ્યાજના દરે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો થાય તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પચીસ આગળ જોવા જઈએ માગ્યા મુજબ લખવાના છે દરેકના ત્રણ ગુણ છે તેવી રીતે મિત્રો બાર લીટર પેટ્રોલના એકસો એસી કિમી અંતર કાપે છે તો આ કાર પચીસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો કે ત્રણસો ને પંચોતેર બાર ટકા ડિસ્કાઉન્ટ મળતા રવિએ એક શર્ટ ટી શર્ટ બસો વીસ રૂપિયામાં ખરીદ્યું તો ટી શર્ટનો ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ કેટલો હશે તો બસો ને પચાસ માગ્યા મુજબ લખવાના છે દરેકના બે ગુણ સરવાળો કરવાના છે તો મિત્રો આ પ્રમાણે તેના જવાબો આપેલા છે સાદું રૂપ આપો તો પૂછે છે કે ઘાતાંકના નિયમોને ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબોને ઘાત સ્વરૂપે લખો જેમ કે ત્રણનો વર ગોણ્યા ત્રણની ચાર ઘાત ગોણ્યા ત્રણની આઠ ઘાત ત્રણ ત્રણની એક ઘાત અને ચાર આ પ્રમાણે તેના જવાબ જે બાકીના ત્રણ આપેલા છે તમે ગણી શકો છો ત્યારબાદ છે માગ્યા મુજબ જવાબ લખો તો મિત્રો તેની અંદર કિંમત શોધવાની છે સરવાળો બાકી આ પ્રમાણે કરવાનું રહેશે ને ત્યારબાદ છે કે મિત્રો જે દાખલા છે એ તમે ગણી લેશો મોસ્ટ આઈએમપી છે અન્ય વિશેના પણ જે વિડીયોઝ છે આ વિડીયોઝના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે